गुड मॉर्निंग फ्रेंड्स, टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट स्टैंडर्ड 11th इंग्लिश टेक्स्ट बुक यूनिट 4 रीड 1 माइंड बॉडी मेडिसिन। माइंड एटले अहींया विद्यार्थी मित्रों आपणे मन तरीके एने लेवानुं छे। बॉडी एटले आपणुं जे शरीर छे, तन छे ए, अने मेडिसिन एटले औषधिओ। अहींया खास करीने आपणा स्वास्थ्य विशे वात करवामां आवी छे कि आपणे कई रीते, एम गुजरातीमां कहेवत छे मन दुरस्त तन दुरस्त, तो आपणे कई रीते आपणा मनने, मन एटले एम कहेवाय कि मानसिक बाबत छे, तन ए शारीरिक बाबत छे। जो आपणुं मानसिक स्वास्थ्य सारूँ हशे तो शारीरिक स्वास्थ्य सारूँ हशे, शारीरिक स्वास्थ्य सारूँ हशे तो मानसिक स्वास्थ्य सारूँ हशे। અને આ બધામાં મેડિસિન્સ કઈ કઈ ઔષધિઓ આપણને ઉપયોગી થાય છે એના વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે। પેજ નંબર 37 ઉપર આપણે એની ચર્ચા કરીશું। ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક। ઇફ વી લુક એટ, જો આપણે જોઈશું ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ, જુદા જુદા જે વ્યક્તિઓ આ વિશ્વમાં રહે છે, આપણી આજુબાજુ રહે છે, એમની જો એમની તરફ આપણે જોઈશું, વી ઓબ્ઝર્વ દેટ, તો આપણે જોઈશું કે નિરીક્ષણ કરીશું દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, આપણા બધા, આપણે બધા એ એક જેવા લાગતા નથી કે બધા એક સરખા નથી। ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, આપણામાંની દરેક વ્યક્તિ જુદા જુદા વેઝની અંદર, જુદા જુદા રસ્તાઓની અંદર, માર્ગોની અંદર એ એકબીજાથી જુદા પડતા હોઈએ છીએ, બોથ બંને રીતે, ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક અને માનસિક રીતે પણ જુદા પડતા હોય છે। વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબીંગ ઇન લાઈફ। વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, એના લીધે આપણે આપણો જે સ્વભાવ છે, નેચર છે, એને સમજવું પડશે, એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને જે બીજાનો સ્વભાવ છે એને પણ સમજવું પડશે। શા માટે કે ફોર અવર ઓન હેપીનેસ, આપણી પોતાની ખુશી એન્ડ વેલબીંગ ઇન લાઈફ, જીવનમાં આપણી ખુશી અને વેલબીંગ એટલે જે સુખાકારી છે એના માટે આપણે આ બીજાનો એઝ વેલ એઝ આપણો સ્વભાવ વિશે સમજૂતી મેળવવી પડશે કે એને સમજવું પડશે। ધ શેપ્સ એન્ડ સાઇઝ, શેપ્સ આકાર, સાઇઝ કદ, ટેમ્પરામેન્ટ્સ જે કહેવાય કે એકબીજાનું જે મૂળ હોય, મિજાજ, એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ અને જે લોકોના ચારિત્ર્ય છે, હેવ લોટ ઓફ વેરિએશન ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ। જે લોકોનું ચારિત્ર્ય છે, એમનો મિજાજ છે, એમનો આકાર છે, એમનો કદ છે, એ બધામાં હેવ લોટ ઓફ વેરિએશન્સ, એ બધાની અંદર ઘણા બધા વેરિએશન્સ, વિવિધતા જોવા મળતી હોય છે, ધેટ કે જે મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણા સ્વાસ્થ્ય અને જે આનંદ છે એને અસર પહોંચાડે છે। નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ। એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદ પ્રમાણે, આયુર્વેદ મુજબ ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ। આયુર્વેદ પ્રમાણે જોઈએ તો જે ફિઝિકલ ડિસીઝ છે, જે શારીરિક બીમારીઓ છે, એ અકર બને છે, આવે છે, કેમ? મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, જે કેટલાક બાહ્ય પરિબળો છે એના કારણે શારીરિક બીમારીઓ થાય છે, જેવી કે એના પરિબળો કયા છે, રોંગ ડાયટ, જે આપણે જે ખાનપાન છે, જે આપણું આહાર છે એ રોંગ હોય, ખોટું આહાર વિહાર હોય, આપણું ખાનપાન હોય, તેમજ એક્સપોઝર ટુ પેથોજન્સ। એક્સપોઝર એટલે બેદરકાર રહેવું, અરિક્ષિત રહેવું, ટુ પેથોજન્સ, પેથોજન્સ એટલે કે એવી બધી બાબતો કે જે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ એના કારણે જે રોગ થાય છે, એટલે કે જે આયુર્વેદ પ્રમાણે જોઈએ જે શારીરિક બીમારીઓ છે એ ખાસ કરીને બાહ્ય પરિબળોને લીધે થાય છે, અને એમાં પણ ખાસ કરીને
આપણે જે નુકસાનકારક જે આપણે આહાર લઈએ છીએ, રોંગ ડાયટ લઈએ છીએ એમ, તેમજ જે રોગોને જન્મ આપતા જીવાણુવાળું જે ખોરાક છે એ ખોરાકની સામે આપણે જે એક્સપોઝર બેદરકાર રહીએ છીએ એના કારણે થતું હોય છે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જે માનસિક બીમારીઓ છે એ મુખ્યત્વે જે આપણી આંતરિક પરિબળો છે, ઇન્ટરનલ ફેક્ટર્સ છે, એના લીધે થતી હોય છે. જેવું કે લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. તો માનસિક બીમારીઓ થવા પાછળનું મુખ્ય કારણ કયા કયા છે? દાખલા તરીકે અહીંયા છે લાઇક, જેવા કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, જે આપણી સેન્સ છે, જે આપણી સૂઝ છે, જે વ્યવહારી બુદ્ધિ છે, એનો ખોટી રીતે ઉપયોગ કરવો. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને જે આપણા નકારાત્મક ઇમોશન્સ છે એની અંદર વધારે આવવો, એટલે કે નકારાત્મક આવેગોની અંદર વૃદ્ધિ અને આપણી જે વ્યવહારગત બુદ્ધિ છે એનો દુરુપયોગ, એના કારણે આપણને મેન્ટલ ડિસીઝીસ, માનસિક રોગો થતા હોય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, અને એના કારણે આપણે હકારાત્મક વિચારણાનો વિકાસ કરવો જોઈએ. એટલે કે જે હકારાત્મક વિચારણા છે એની આપણે તે વિકસાવવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, અને આ જે હકારાત્મક વિચારણા છે એની ખૂબ સારી એવી હકાર અસર આપણે આવેગો ઉપર થતી હોય છે. હાવેવર, છતાંય બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજિકલ ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. છતાં પણ જે બંને બીમારીઓ છે, શારીરિક એટલે કે ફિઝિકલ એન્ડ સાયકોલોજિકલ માનસિક છે, આ એકબીજાથી મિક્સ થઈ ગયેલી છે, એટલે કે એકબીજા સાથે સંકળાયેલી છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, અને એક બીમારી એ બીજા વગર ભાગ્યે જ થતી હોય છે. એટલે કે એક બીમારી થાય એટલે સમજી લેવાનું કે શારીરિક બીમારી હોય તો સમજી લેવાનું કે માનસિક બીમારી થવાની પણ શક્યતા છે, માનસિક બીમાર હોય તો એને શારીરિક બીમારી પણ થવાની શક્યતા હોય છે. એટલે કે અન્યના અભાવ ભાગ્યે જ થતી હોય છે. સમ ડિસીઝીસ, કેટલીક બીમારીઓ લાઇક અક્યુટ ઇન્ફેક્શન્સ, અક્યુટ એટલે ગંભીર, ઇન્ટેન્સ ઇન્ફેક્શન્સ એટલે ચેપ, ગંભીર ચેપ, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. આ એક શારીરિક કારણ છે, સમગ્ર એવું શારીરિક કારણ છે, અને એને જે ટ્રીટ કરવામાં આવે છે, એની જે સારવાર કરવામાં આવે છે એ પણ શારીરિક કક્ષાએ જ એની સારવાર કરવામાં આવે છે. હાવેવર, મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજિકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજિકલ ઇફેક્ટ્સ. જો કે મોટાભાગની જે બીમારીઓ છે એનું કારણ સાયકોલોજિકલ હોય છે, માનસિક હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ, અને જે લોંગ ઓલ લાસ્ટિંગ એટલે કે જે લાંબા ગાળાની બીમારીઓ છે એની અસર પણ સાયકોલોજિકલ ઇફેક્ટ્સ, ને એની જે અસર છે એ પણ માનસિક હોય છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. જે શારીરિક બીમારીઓ છે એ જે આપણા ઇમોશન્સ છે, આપણા આવેગો છે, એને ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, જે આપણા સેન્સ છે, જે સૂઝ છે, જે એને વીકન્સ કરે છે, એટલે કે એને નબળા પાડે છે, જે આપણી બુદ્ધિગ્રાહ્યતા જેને કહેવાય સેન્સીસ છે એને નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, કે જેનું પરિણામ શારીરિક મુશ્કેલીમાં પણ પરિણમે છે, કે પરિણમી શકે, કે જેને પરિણામે શારીરિક તકલીફો પણ થઈ શકે એમ છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને આ કઈ કઈ શારીરિક તકલીફો ઊભી થાય તો અહીંયા છે કે ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, તે પાચનતંત્રને લગતી સમસ્યા ઊભી કરી શકે છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ, જે આપણું હાર્ટ છે, હૃદય છે અને નર્વ છે, ચેતાતંત્ર છે, એમાં તણાવ અનુભવે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને શરીરને નબળું પડતું જાય છે. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આજના આ આધુનિક વિકસિત દુનિયામાં આવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ. આપણી જે મુખ્ય સમસ્યાઓ છે એ મુખ્યત્વે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર, વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. આપણી પાસે આજે સફિશિયન્ટ ફૂડ છે, પર્યાપ્ત માત્રામાં ખોરાક છે, ક્લોથિંગ પહેરવા માટેના કપડાં છે, શેલ્ટર
આપણે રહી શકીએ એવા આપણા મકાન પણ છે. વિચ પ્રિવેન્ટ અટકાવે છે, પ્રિવેન્ટ એટલે અટકાવે કે સ્ટોપ, વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, એટલે કે જે શારીરિક બીમારીઓ, જે શારીરિક રોગો હોય છે એને આ બધી આપણી જે સુવિધાઓ છે એને અટકાવે છે એ શારીરિક રોગ થતા. ધો મોસ્ટ ઓફ અસ વી હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લમ, છતાં પણ જો આપણે બધા પાસે કોઈ શારીરિક સમસ્યાઓ નથી, છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે જે માનસિક બેચેની છે એનાથી આપણે પીડાતા હોઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, અને આ જે માનસિક અસ્વસ્થતા જે છે, સાયકોલોજીકલ અનરેસ્ટ છે, એ ક્યાં વ્યક્ત થાય છે? મેનિફેસ્ટ એટલે રિવીલ થાય છે, શો થાય છે કે વ્યક્ત થાય છે, તો એ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એમ કહેવાય કે એકલવાયાપણાની લાગણી, નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ, કોઈના દ્વારા પ્રેમ કે આપણી જે એપ્રિશિએટેડ છે કદર નથી થતી, એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ, એન્ઝાયટી, જે ચિંતા છે, વ્યગ્રતા છે, આ બધામાં એ જોવા મળે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ. તો આ બધી જે બાબતો છે એ આપણને ક્યાં દોરી જાય છે? ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, જે આપણી શારીરિક ઉર્જા છે એને પણ નબળી પાડે છે, એન્ડ પ્રિવેન્ટ અસ, ને આપણને રોકે છે ક્યાંથી? ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ, ને આપણે જે કાર્ય કરવા માંગીએ છીએ એ કાર્ય કરતાં આપણને અટકાવે છે કે રોકે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, જે આપણું પોતાની જે જીવન છે, જે જીવન જીવવાનો માર્ગ છે, બ્રીડ્સ એટલે પ્રોડ્યુસ કરવું કે ડેવલપ કરવું અનહેપીનેસ. આપણી આ પોતાની જીવનશૈલી જે છે એ આપણે અનહેપીનેસ, અશાંતિ કે દુઃખ લાવે છે કે દુઃખને બ્રીડ્સ કરે છે, પેદા કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, આપણા જે રૂટિન્સ છે, જે જીવનશૈલી છે એ કન્ફ્યુઝવાળા છે, હેક્ટિક છે, અનસ્ટેબલ, અસ્થિર છે, અવ્યવસ્થિત છે, ઇન વિચ, કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ, અને એમાં પણ ભાગ્ય જ કોઈ શાંતિ કે સંતોષ જોવા મળતો હોય. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, જે આપણા જીવનના રૂટ્સ છે, ઓર્ગેનિક રૂટ્સ, જે મૂળભૂત પાયાઓ છે, સોર્સ છે, એના રૂટ્સ છે, એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યા છે. લાઈક જેવા કે ગુડ ફૂડ, સારો ખોરાક, વોટર એન્ડ એર, પાણી અને હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને હેપી ફેમિલી લાઈફ, જે સ્વસ્થ કૌટુંબિક જીવન છે, એમાં બધું ડિસ્ટર્બ થઈ ગયેલું છે, એમાં બધાને ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. વી લીવ, આપણે જીવી રહ્યા છીએ ક્યાં? ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ, એ આ કૃત્રિમ વર્લ્ડ છે, વિશ્વ છે, અપ્રાકૃતિક વિશ્વ છે, કે જેમાં ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ, કે જેમાં શહેરીકરણ જેને કહેવાય અર્બન લેન્ડસ્કેપ, એન્ડ માસ મીડિયા, જે પ્રચાર પ્રસારના માધ્યમો છે, એણે જે વિશ્વમાં અડ્ડો જમાવી દીધું છે, અને આ જે કૃત્રિમ વિશ્વ છે એમાં આપણે જીવી રહ્યા છીએ. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ, અને ભાગ્યે જ આપણી જે આત્મા છે એને આપણે નરિશ કરી શકીએ છીએ, એને પોષણ આપી શકીએ એમ છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, આપણે હંમેશા ડિઝાયર ન્યૂ થિંગ્સ, નવી નવી બાબતોની ઈચ્છાશક્તિ ધરાવતા હોઈએ છીએ, એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, ને આપણી પાસે ગમે તે કંઈક છે, વોટ વી હેવ, આપણી પાસે જે કંઈ છે એમાં ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ કન્ટેન્ટ, સંતોષ માનતા હોઈએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, આપણે હંમેશા એક એવી ઝંખના ધરાવતા હોઈએ છીએ, ક્રેવ, કે મારી પાસે કે આપણી પાસે હજુ એનાથી વધારે હોય, જે કંઈ છે એમાં સંતોષ માનતા નથી, અને હજુ મારી પાસે આ હોય, હજુ મારી પાસે ફલાણું હોય, ડીમકું હોય, એની જ આપણે ઝંખના કરતા હોઈએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારે પણ શાંતિથી
बेसता नथी। आपणे हमेशा कई कई मने मळी जाय, कई कई नवुं आवी जाय, जे कई पण छे एमां पण वधारो थई जाय, एटले हमेशा आपणे वधु ने वधु मेळवानी परवा करीए छे અને એના કારણે આપણને ક્યારેય સંતોષ થતો નથી અને આપણે શાંતિથી બેસતા પણ નથી। અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફસ્ટાઇલ્સ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયર રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ્સ। જે આપણી ઔષધિઓ છે, જે દવાઓ છે, મેડિસિન્સ ઇઝ અ મોર અ ક્વિક ફિક્સ, એ ફટાફટ આપણને સાજા કરી દે એવી છે, ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફસ્ટાઇલ્સ, જે આપણી રોંગ લાઇફસ્ટાઇલ છે, અનુચિત જીવનશૈલી છે, એને આગળ ધપાવવા માટે તરત જ સાજા થઈ જવાય એવી આપણે દવા અપનાવીએ છીએ। એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, અને રેરલી ભાગ્ય છે જે આપણા સમસ્યાના મૂળ રૂટ છે, એના મૂળ છે। એડ્રેસ ઇઝ ધ બિહેવિયર રૂટ, અને જે આપણી સમસ્યાના જે મૂળ એના વાર્તનિક જે મૂળ છે ત્યાં સુધી જવાની ભાગ્યે જ આપણે ચિંતા કરતા હોઈએ છીએ, પરવા કરતા હોઈએ છીએ। વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લમ વિલ ગો અવે। આપણે કેમ પણ સમસ્યા આવે એટલે તરત જ ગોળી લઈ લેતા હોય છે ક્વિક પિલ, અને આશા રાખે છે કે આપણી જે સમસ્યા છે એ દૂર થઈ જાય। But we don't recognize that it may only be a symptom of an imbalanced life. પણ આપણે એ બાબત જે છે આપણા જીવનને કેવું કરી દેશે, ઇમ્બેલેન્સ્ડ લાઈફ, આપણા જીવનને અવ્યવસ્થિત કરી દેશે, અનિયંત્રિત કરી દેશે, એની નિશાની છે તેવું સમજતા નથી। એનું આ લક્ષણ છે, સિમ્પટમ છે, નિશાની છે એવું ક્યારેય આપણે સમજતા નથી, રિકગ્નાઇઝ કરતા નથી। It is a warning light that we must notice. A warning light છે, ચેતવણીની નિશાની છે, that we must notice, જે આપણે ફરજિયાતપણે ધ્યાનમાં લેવું જોઈએ। આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ જોઈએ તો જે આયુર્વેદ છે, ટીચિસ હાર્મની વિથ નેચર, જે પ્રકૃતિ છે, નેચર છે, એની સાથે સુમેળ સાધવાનું, સંવાદિતા કેળવવાનું શીખવે છે। સિમ્પ્લિસિટી, સાદગી એન્ડ કન્ટેનમેન્ટ, અને સંતોષ એઝ કીઝ ટુ વેલબિંગ, જે આયુર્વેદ છે બીજી તરફ, એ વેલબિંગ એટલે જે આપણું તંદુરસ્તી છે, સ્વાસ્થ્ય છે, એની ચાવી તરીકે પ્રકૃતિ સાથે સુમેળ સાધવું, સાદગી ભર્યું જીવન અને સંતોષ, આ એક ચાવીરૂપ બાબતો છે જે આપણને તંદુરસ્ત જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે એમ છે। ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવન, એ આપણને શું દર્શાવે છે? ઇટ શોઝ, આયુર્વેદ દર્શાવે છે કે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, જે બેલેન્સની અવસ્થા છે, જે સંયમિત નિયંત્રિત અવસ્થામાં કઈ રીતે જીવન જીવી શકાય, હાઉ ટુ લીવ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, અને એમાં જે ફુલફિલમેન્ટ છે એમાં મેટર ઓફ બિંગ હોવાપણાની બાબત છે, એન્ડ નોટ ઓફ હેવિંગ ભોગવવાની અહીંયા બાબત નથી। એટલે અહીંયા શું કહેવા માગે છે કે આપણે હંમેશા જે સંતોષ જે છે એ બાબત હેવિંગની બાબત નથી, ભોગવવાની બાબત નથી, પરંતુ મેટર ઓફ બિંગ એ હોવાપણાની બાબત છે, જે જે આપણી સંયમિત અવસ્થા છે, બેલેન્સ લાઈફ છે, બેલેન્સ સ્ટેટ છે, એમાં જીવન કેવી રીતે જીવાય તે આ દર્શાવે છે। ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્ફ્સ, એ આપણને કનેક્ટ કરે છે, ક્યાં? વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, જે સર્જનાત્મકતાનો સ્ત્રોત છે, એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્ફ્સ, અને આપણી જાતની અંદર, આપણી અંદર જે ખુશી છે અને સર્જનાત્મકતાનો સ્ત્રોત છે એની સાથે કનેક્ટ કરે છે, એની સાથે આપણને જોડે છે, સો દેટ જેથી
वी केन परमानेंटली ओवरकम अवर साइकोलॉजिकल प्रॉब्लम, जेनाथी आपणे परमानेंट कायमी रीते ओवरकम अवर साइकोलॉजिकल प्रॉब्लम्स जे आपणी मानसिक समस्याओ छे एमांथी कायमी रीते एमांथी बहार आवी जाइए, एमांथी ओवरकम थई जाइए, एमांथी बहार आवी जाइए એ આપણને સૂચવે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ થિંક ઓર ઓબ્ઝર્વ. જે આયુર્વેદ છે એ આપણી જે હેલ્થ પ્રોબ્લેમ છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે, એનું ખરેખર રિયલ સોલ્યુશન, સાચું એવું સોલ્યુશન આપે છે. વિચ રિક્વાયર્સ કે જે શું જોઈએ છે, ટુ ચેન્જ હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવીએ છીએ, હાઉ વી થિંક, કેવી રીતે વિચારીએ છીએ, એન્ડ હાઉ વી ઓબ્ઝર્વ, આપણે કેવી રીતે નિરીક્ષણ કરી રહ્યા છે, એની અંદર બદલાવ લાવવાની ખૂબ જરૂર છે. એટલે આયુર્વેદ આ બધી બાબતો આપણને શીખવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીશું. જે નેક્સ્ટ પોઈન્ટ છે, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદ દ્વારા જે રોગમુક્તિના તબક્કા છે એના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.